દાહોદના મુવાડીયા ગામમાં ડેપ્યુટી સરપંચની મુવાલીયાના ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે ઉમેશભાઈ નરસિંહભાઈ ભુરિયાની ડેપ્યુટી સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા ઉમેશભાઈ નરસિંહભાઈ ભુરિયા ડેપ્યુટી સરપંચ નિમણૂકમાં બે મહિલાઓ જેમાંથી એક મહિલા જેમનું નામ ભાવનાબેન જયેશભાઈ નિનામા જે આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવે છે અને બીજી કમલીબેન મસૂલભાઈ પારઘી જે તેડાગરમાં ફરજ બજાવે છે અને આ બેઓ મહિલાઓ સરપંચના સભ્યપદે ઉમેદવારી નોંધાવી હતી અને જીતી હતી અને આ બેઓ મહિલા આંગણવાડી અને તેડાગરમાં ફરજ બજાવે છે જેને લઈ ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે સરકારી નોકરી હોવા છતાંય સરકાર સામે ખોટો પુરાવો ઊભો કરી ગેરરીતિ કરેલી છે અને આજ રોજ ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાતા બેઉ મહિલાઓને ઉમેશભાઈ નારસંગભાઈ ભૂરિયાને સમર્થન આપવામાં આવ્યું છે અને ડેપ્યુટી સરપંચ તરીકે ઉમેશભાઈ ભૂરિયાની નિમણૂક થતાં ગ્રામજનોએ સખત વિરોધ દર્શાવ્યો હતો બીજી તરફ સરપંચ સીલુભાઈ મનાભાઈ ભાભોરથી વાતચીત કરતા જણાવ્યું હતું કે બે દિવસમાં ભાવનાબેન અને કમલીબેન રાજીનામું આપી દેશે પણ વાત એ છે કે આ બેઉ મહિલાઓ સભ્યપદે જીત્યા અને ચૂંટણીના એક મહિના ઉપર થયા પછી પણ રાજીનામું આપ્યું નથી અને આજ રોજ ડેપ્યુટી સરપંચની નિમણૂંકમાં બેઉ મહિલાઓ દ્વારા ચાલુ સભ્યપદ અને ચાલુ નોકરી પર હોવા છતાં ડેપ્યુટી સરપંચને સમર્થન આપી ના બનતા સરપંચની બોડી બનાવવામાં આવી છે એવો વિરોધ કરી ગ્રામજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે મુંડા રાહુલ